સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને બાળકો માટે પણ ત્રણસો બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ અંગેના આયોજન માટે દરરોજ બેઠકોનો દોર ચાલી રહ્યું છે અને જિલ્લાના તમામ તાલુકા મથક પર લોકોને કોરોનાની સારવાર અને બેડ મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે રાજ્યમાં અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે તો કોરોનાની સામેની લડતમાં જૂનાગઢ જિલ્લો સુસજ્જ છે જૂનાગઢ જિલ્લામાં અમે એક્ટિવલી ટેસ્ટિંગ કરી રહ્યા છે અમારો જે રોજનો ચૌદસોનો આરટીપીસીઆરનો ટાર્ગેટ છે એની સામે અમે રોજે બે હજાર આરટીપીસીઆરના ટેસ્ટિંગ કરી રહ્યા છે જેથી અમારી જે સ્ટ્રેટેજી છે કે ટેસ્ટિંગ ટેસ્ટિંગ પછી એનું આઈડેન્ટિફિકેશન એનું આઇસોલેશન અને રિકવરી આ અમારી જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી અંતર્ગત અમે અત્યારે કામગીરી કરી રહ્યા છે સાથે સાથે તમારી અમારી પાસે તેવીસ ધન્વંતરી રથ છે તેવીસ ધન્વંતરી રથને અમે એક્ટિવ કરી દીધા છે અને એમાં મહત્તમ ઓપીડી થાય એના માટે પણ અમે અત્યારે કામગીરી કરી રહ્યા છે સાથે સાથે જે સરકારશ્રી દ્વારા પંદરથી અઢાર વર્ષના બાળકોનું જે વેક્સિનેશનનું છે અને દસમી તારીખ પછી જે પ્રિકોશન ડોઝનું છે એના માટે બી અમે કામગીરી કરી રહ્યા છે અમે અમારી કક્ષાએથી જે હાઈસ્કૂલ છે એ હાઈસ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે સાથે સાથે કેટલા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ છે એની માહિતી અમે એકઠી કરી છે અને ત્રીજી તારીખથી જે કોવેક્સિનનો ડોઝ આપવાનો છે પંદરથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓને તેના માટે પણ અમે અત્યારે કામગીરી કરી રહ્યા છે સાથે સાથે અમે જે જીમર સિવિલ હોસ્પિટલ છે સાથે સાથે પીએસસી સીએચસીમાં દરેકમાં પીએસએ પ્લાન્ટ સ્થાપિત કર્યા છે જેથી જે બીજી વેવમાં ઓક્સિજનની જરૂરિયાત રહી હતી એ ઓક્સિજનની જરૂરિયાત માટે લોકોને શહેર કક્ષાએ કે જિલ્લા કક્ષાએ નહીં પણ તાલુકા કક્ષાએ સુવિધાઓ મળી રહે તેના માટે પણ અમે કામગીરી કરી લીધી છે અને હાલમાં એ પીએસએ પ્લાન્ટ્સ બધા એક્ટિવ છે સાથે સાથે અમે પીડિયાટ્રિક વોર્ડ બી સ્થાપિત કર્યા છે જેમાં અમે અઢીસોથી ત્રણસો બેડ અમે એસ્ટાબ્લિશ કર્યા છે એટલે પીડિયાટ્રિક પેશન્ટમાં બી જો કોવિડ હોય તો તે લોકોને બી અમે સાચવી શકીએ સાથે સાથે વેન્ટિલેટર્સ અને થી સુસજ્જ બી અમે ઇનફ બેડ્સ એસ્ટાબ્લિશ કર્યા છે જેથી કોઈકને એ રીતેની જરૂરિયાત પડે તો તેમાં તે સુવિધા પણ અમે આપી શકીએ સાથે સાથે વેન્ટિલેટર અને બાયપેપને ઓપરેશનલ એનું ઓપરેટ ઓપરેશન કરવા માટે અમે જે એનો સ્ટાફ છે તમારા એફએસ ડબલ્યુ એમપીએસ સ્ટાફ જે લોકોની ટ્રેનિંગનું પણ અમે આયોજન કર્યું છે જેથી એનું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એનું ઓપરેશન બી સરખી રીતે થઈ શકે સાથે સાથે અમે ઓક્સિજન ઓડિટ અને ફાયર ડ્રીલ બી ફાયર મોકડ્રીલ બી કરાવડાવી છે જેથી અમારા પીએચસી સીએચસીમાં કોઈ આગ ના બનાવો અથવા તો ઓક્સિજનના લીકેજના કારણે જે કિંમતી ઓક્સિજન છે જેનું વેસ્ટેજ ના થાય તેનું ઓડિટ પણ અમે હાલમાં કરાવડાવી દીધું છે કોરોનાએ ફરી એક વખત રફતાર પકડી છે રાજ્યમાં કોરોના બેકાબુ બન્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે કોરોનાના કેસ વધતા રાજ્યમાં